समग्र भारतभर में सतत लोकोना वधेला संक्रमण ना कारणे हाल में दिवसे ने दिवसे कोरोना वायरस ना केस में सतत वधारो थई रह्यो छे। वधता जता कोरोना वायरस ना केसों ना कारणे समग्र भारतभर में हाहाकार मची गयो छे। ज्यां जुओ त्यां मात्र ने मात्र कोरोना वायरस ना केसों जोवा मळी रह्या छे, जेना कारणे लोको मां पण भय जोवा मळी रह्यो छे। त्यारे आवा समये कोरोना वायरस नी लड़ाई में जीत थाय ते माटे देशना वडाप्रधान नरेन्द्र मोदीए पण तमाम लोको कोरोना वेक्सिन ले ते माटे आह्वान कर्युं छे। खास करीने भारत देश में तमाम लोगों सुधी कोरोना वेक्सिन पहुंचे ते माटे देशना वडाप्रधान नरेन्द्र मोदीए टीका उत्सवनो प्रारंभ कर्यो छे, जेना थकी आवनारा समय में कोरोना वायरस की लड़ाई में चौक्कसथी देश ने सफलता मळशे। ते अंतर्गत आज डीसा शहर चौधरी समाज द्वारा कोरोना रसीकरण प्रोजेक्ट अंतर्गत सरस्वती विद्यासंकुल खाते कोरोना वेक्सिनेशन केम्पनु आयोजन करवामां आव्युं हतुं। प्रधानमंत्री मोदीना टीका उत्सवना आह्वान ने वधावी दरेक जरूरियातवाळा नागरिक सुधी कोरोना विरोधी रसीनो लाभ पहोंचे ते हेतुसर આજે આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચૌધરી સમાજના વડીલોએ આ કોરોના રસીકરણનો લાભ લીધો હતો। તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો। આ પ્રસંગે ડીસા શહેર ચૌધરી સમાજના પ્રમુખ શ્રાવણભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ભાનુભાઈ ચૌધરી, કેમ્પ સંયોજક ડોક્ટર રીટાબેન પટેલ, મંત્રી બાબુભાઈ ચૌધરી તથા ચૌધરી સમાજના વડીલો હાજર રહ્યા હતા। આજે સરસ્વતી વિદ્યા સંકુલની અંદર ડીસા ચૌધરી શહેર સમાજનો વેક્સિનને આજે મોટા પાયે કેમ્પ રાખવામાં આવ્યો છે। કોરોનાને મહામારીની અંદર એની અગેન્સ્ટ એની એ જે મારામારી એની ફેલાઈ છે એને મારવા માટે એને નાથવા માટે આજે ડીસા ચૌધરી શેર સમાજ વતી વેક્સિનનું જે રસીકરણનો કેમ્પ રાખવામાં આવ્યો છે। આજે મારો આ પાંચમો દિવસ છે કે ડેઇલી અલગ અલગ બેનર નીચે અલગ અલગ જગ્યાએ રસીકરણના કેમ્પ કરવામાં આવ્યા છે। હું એવી અપીલ કરું છું, હું એવી હાંક નાખું છું કે રસીકરણની અંદર અંદાજે ડેઇલી 100 થી 125ની આસપાસ બધા જ વેક્સિન લઈ રહ્યા છે। મહિલાઓની સંખ્યા ઓછી મળે છે, કદાચ તેમને રસોઈના અને બીજા ઘરના ઘરકામની અંદર એમને નવરાશ નથી મળતી, પણ મહિલા એ તો આખા કુટુંબનું એક પાયો છે, એક ઘરેણું છે। જો એ બીમાર પડશે અને એને કોરોના થશે તો આખું કુટુંબ વેરણચેરણ થઈ જશે। એટલે હું ખાસ મહિલાઓને એટલી વિનંતી કરું છું કે તમે આને પ્રાધાન્ય આપીને જ્યારે પીએમ મોદી સાહેબ ટીકા ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આવો તમે અને દરેક જગ્યાએ અર્બન હેલ્થ સેન્ટરની અંદર ઠેર ઠેર એનજીઓ બધા જ્યારે કેમ્પ રાખી રહ્યા છે ત્યારે તમે રસીકરણ કરાવી તમારો તમારા કુટુંબનો આપણા ગામનો આપણા રાજ્યનો અને આપણા દેશમાં સહયોગ આપી અને ટીકાકરણ કરાવો અને આ કોરોનાની મહામારીને નાથવાનો પ્રયાસ કરો।